નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વરૂડીમાંના ઇતિહાસની વાત કરીશું, જે વરૂડીમાં રાન અવગણની વારે ચડ્યા હતા. જામનગરના કાલાવાડથી 12 કિલોમીટરના અંતરે કુડશિયા ગામમાં જગતજનની આય શ્રી વરૂડી માતાનું સુંદર મંદિર આવેલું છે. કહેવાય છે કે કચ્છમાં ખોડાસર ગામમાં સોખડા નરા નામે એક ચારણ રહેતા હતા. સિંધ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાજી સોખડા ચારણના કુળદેવી હતા, એટલે તેને દર વર્ષે ત્યાં મંદિરે પગપાળા દર્શને જવાની ટેક હતી. તે વખતેમાં હિંગળાજના પગપાળા દર્શન કરવા માટે 3-1 મહિનાનો સમય લાગતો હતો. આમ એક વખત સોખડા ચારણ ચાલતા ચાલતા હિંગળાજમાના મંદિરે પહોંચે છે. માના દર્શન કરીને શ્રીફળ વધેરવા પૂજારીના હાથમાં આપે છે. પૂજારી જેવું શ્રીફળ વધેરવા જાય છે, તેવા જ શ્રીફળના 2 કટકા થઈ ગયા. ત્યારે સોખડાજી બીજું શ્રીફળ આપે છે, તેના પણ 2 ટુકડા થઈ ગયા. ત્યારે તેઓ સમજી ગયા કે નક્કી નેહડામાં કંઈક અઘટિત ઘટના બની છે, નહીતર આવું થાય નહીં. આ મનોમન માને પ્રાર્થના કરી પૂછવા લાગ્યા કે હે માં, હે મારી જગદંબા માં, હે હિંગળાજ માં, રખોપા કરજે માવડી. એમ કરતા કરતા રાત પડી. ત્યાં રાતના સોખડા ચારણને સપનામાં માં આઈ આવ્યા. તે બોલ્યા કે બાપ, હું તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું અને જન્મતા જ મારું કદરૂપું અને વરવું રૂપ જોઈને મને દાટી દીધી છે. તો હે બાપુ, તમે મને 7 દિવસમાં આવીને બહાર કાઢો, હું સૌનું કલ્યાણ કરવા આવી છું. જોજો બાપુ, મોડું ન થાય. 7મા દિવસે નહીં આવો તો 8મે દિવસે હું મારી લીલા સંકેલી લઈશ. ચારણ તો ઊંઘમાંથી ફળાફટ બેઠા થયા અને વિચારે છે કે આ સિંધમાંથી મારે ઘેર પહોંચવા માટે 3 મહિના જેટલો સમય લાગે છે, તો હું 7 દિવસમાં કેવી રીતે મારે ઘેર પહોંચી શકીશ. આખી આસુડાની ધાર વહે છે. માને કરીને વિનંતી કરે છે, હે માં, આ તારી કેવી કસોટી છે, એ માડી મને આમાં માર્ગ બતાવો. આ સાંભળી પૂજારી જાગી ગયા અને પૂછ્યું કે શું થયું ચારણ. ત્યારે સોખડાજીએ બધી વાત કરી. ત્યારે પૂજારી આશ્વાસન આપતા કહે છે કે ચિંતા ન કરો, જગદંબા હિંગળાજમાં તમારી વારે આવશે. તમ તમારે માનું નામ લઈ તમે ઘરે જવા નીકળો. માતાજીના નામનું રટણ કરતા કરતા ત્યાંથી હાલતા થઈ ગયા. રાત્રે ન કપાય એટલો માર્ગ દિવસે કાપે અને દિવસે ન કપાય એટલો માર્ગ રાત્રે કાપતા ચાલતા જાય છે. માતાજીએ સહાય કરી છે એટલે બરાબર 7મા દિવસે ગામને પાદરે પહોંચી ગયા. ઘરે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરીને ક્યાં દાટી છે, તે જગ્યા મને બતાવો. ઘરના વિચાર કરે છે કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતા જ દાટી દીધી છે. લોકોએ ચારણને કહ્યું કે દીકરીનું જન્મતા જ વરવું અને કદરૂપું રૂપ હતું અને આગળના 2 દાંત લોઢા જેવા કાળા અને મોઢું બિહામણું હતું. તેને જોઈ બધા એને ડાકણ સમજી ગામના પાદરના વડ નીચે 6 દિવસ પહેલા જ દાટી દીધી છે અને હવે તો જીવતી પણ નહીં હોય. સોખડાજી ઝડપથી તે વડની નીચે જઈને ખોદવા લાગ્યા અને આ તો ચમત્કાર થઈ ગયો, દીકરી જીવતી હતી. લોકો આ જોઈ વિચારે છે કે 6 દિવસ સુધી હવા પાણી કે ધાવણ વગર આ બાળકી કેવી રીતે જીવતી રહી શકે. નક્કી આ કોઈ દેવી કે જગદંબાનો અવતાર છે. બાપે આવીને જીવતી ખોદી કાઢેલી કદરૂપી વરવી દીકરી એટલે એનું નામ વરૂડી પાડ્યું. બધાએ ભેગા થઈને આઈ શ્રી વરૂડી માનો જય જયકાર કર્યો. સમય જતા વાર લાગતી નથી. આમ એક વખત કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારો સુકાવા લાગ્યા. માલઢોર પાણી અને ઘાસચારા વગર મરવા લાગ્યા. એટલે સોખડાજી બધા લોકોને ભેગા કરીને કહે છે કે આ કપરા દુકાળમાં આપણા માલઢોરને જીવતા રાખવા માટે આપણે હવે મલક છોડવો પડશે. સૌ વરૂડી માને પૂછે છે. ત્યારે વરૂડી માએ કહ્યું કે દક્ષિણ દિશામાં ધરતી હરીભરી છે, ત્યાં પાણી અને ઘાસચારો પુષ્કળ છે. પછી માં વરૂડીની જય બોલાવી બધાએ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક ફુલઝર નદીને કાંઠે કુડશિયા ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા.
થોડા વર્ષો પછી સૌરાષ્ટ્રમાં પણ ભયંકર દુકાળ પડ્યો. ખાસ ચારાની શોધમાં ત્યાંના માલધારીઓ પણ પોતાના માલ ઢોર લઈ ચાલતા થયા. બરાબર એ જ સમયે જૂનાગઢમાં રાનવગણનું રાજ ચાલતું હતું. રાનવગણને જાહલ કરીને એક ધર્મની માનેલી બહેન હતી. તે જાહલ અને તેનો પતિ પણ દુષ્કાળ ઉતારવા માટે સિંધમાં જાય છે. ત્યારે સિંધમાં સુમરાવ રાજાનું રાજ ચાલતું હતું. તે ખૂબ જ અધર્મી હતો. તેની નજર જાહલ પર પડે છે અને તે તેને કેદ કરી લે છે. પોતાની ધર્મની માનેલી બહેનને સુમરાવ રાજાની કેદમાંથી મુક્ત કરાવવા માટે અને માંડવામાં આપેલા વચન પાળવા માટે રાનવગણ પોતાના લશ્કરને લઈને સિંધ પર ચડાઈ કરવા નીકળી પડ્યો. ચાલતા ચાલતા ધોળેશિયા ગામમાં જ્યાં સોખળાજીનો નેહડો હતો ત્યાં આવી પહોંચે છે. બપોરનો સમય હતો અને ફુલઝર નદીમાં પાણીની સગવડ પણ હતી. તે જોઈ લશ્કરે ત્યાં પડાવ નાખ્યો. રાનવગણ પણ ઘોડાને પાણીમાં નવડાવીને પોતે સ્નાન કરીને છાયડાની શોધ કરવા લાગ્યો. ત્યાં જ તેની નજર થોડેક દૂર મોટા વડલા પર પડી. રાનવગણ અને તેના માણસો તે જગ્યા જોવા ગયા. તે વખતે આઈ વરૂડી 7-8 વર્ષના હતા અને તે વડલા નીચે પોતાની બહેન સહદેવ અને બહેનપણીઓની સાથે માતાજીના નિવેદની ખીર બનાવવાની રમત રમતા હતા. આમ રમતા રમતા તેમણે પથ્થરનો ચૂલો બનાવ્યો અને નાનકડી માટલીમાં દૂધ અને ચોખા નાખી ચૂલા પર ચડવા મૂકેલા છે. આઈ વરૂડી અને તેની બહેન આ અજાણ્યા માણસો કોણ છે તે જાણવા માટે તેમની સામે ચાલી જાય છે. રાનવગણ પૂછે છે, તમે કોણ છો બહેનો? ત્યારે આઈ જવાબ આપે છે, અમે ચારણ છીએ, તમે કોણ છો? ત્યારે તે કહે છે કે હું જૂનાગઢનો રાજા રાનવગણ છું. આઈ નાની બાળા છે, છતાં તેને હાથ લાંબા કરીને ઘોડા પર બેઠેલા રાનવગણના દુખણા લીધા. નવગણ તો આ બાળાની લીલા જોઈ સ્તબ્ધ થઈ ગયો અને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો? ત્યારે આઈ કહે છે, અમારો નેહડો થોડોક દૂર છે, અમારે માતાજીના નિવેદ કરવા છે, એટલે નિવેદની ખીર રાંધીએ છીએ. તમારે પણ આ પ્રસાદ લેવાનો છે, જે તમારા ભાગ્યમાં છે. માતાજીના નિવેદ ચડાવીને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય, એટલે આપ સૌ પ્રસાદ જમીને પછી જ અહીંથી જજો. રાય હાથ જોડ્યા અને કહ્યું, આઈ, અમે આટલા જ માણસો નથી, મારી સાથે તો આખું લશ્કર છે અને અમે અહીં પડાવ નાખ્યો છે, એટલે ત્યાં ભોજનની તૈયારી પણ કરી છે. ના ના મારા વીરા, ચારણના નેહડા પરથી જમ્યા વગર જવાય નહીં, એટલે તમારા માણસોને પણ અહીંયા બોલાવી લો. હવે રાનવગણ વિચાર કરે છે, આ આઈ પાસે આ નાનકડી માટલીમાં રાંધેલું ભોજન છે અને મારા મોટા લશ્કરને તેમાંથી કેવી રીતે જમાડશે? છતાંય જે થાય તે ખરું આમ વિચારી તેના લશ્કરના માણસોને બોલાવે છે. આઈ વરૂડી પોતાની બહેન સહદેવને વડ પર ચડી પાંદડા તોડવાનું કહ્યું. કહેવાય છે કે પાંદડા જમીન પર પડતા જ કાંસાની થાળીઓમાં ફેરવાઈ ગયા. રાનવગણ તો આ દ્રશ્ય જોઈ જ રહ્યા. તેમણે પણ થયું, નક્કી આ ચારણ બાળા સાક્ષાત જગદંબાનો અવતાર છે. પછી તો પંગત પડી અને બધાની આગળ કાંસાની થાળીઓ મૂકવામાં આવી. આઈ નાની મટુકી લઈ આડો લોબડિયાનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યા. કહેવાય છે કે બધાની થાળીમાં ખીર, ઘી અને રોટલા પીરસ્યા, છતાં પણ મટુકીમાંથી ખીર ખૂટતી જ નથી. આઈએ કહ્યું, બધાને ભોજન પીરસી લીધું છે, છતાંય કોઈને બીજું ભોજન જમવું હોય તો થાળી પર કપડું ઢાંકી આંખો બંધ કરી જે વસ્તુનું નામ લેશો તેના પાણામાં તે વસ્તુ આવી જશે. બધાએ તે પ્રમાણે કર્યું અને તેમની થાળીમાં મનગમતી વસ્તુ પીરસાઈ ગઈ. પણ એક નાદાન માણસને એવું લાગ્યું કે આમ આંખ બંધ કરવાથી મનગમતી ભોજન માંગવાથી થોડું મળે, આમ તો પથ્થર મળે. કહેવાય છે કે તેની થાળીમાં પથ્થર પીરસાયા. આઈએ બધાને પ્રેમથી જમાડ્યા, છતાં તે મટુકી અખૂટ જ રહી. પછી રાનવગણે હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાય લેતા કહ્યું, આઈ, હું મારી બહેન જહાલને કેદમાંથી મુક્ત કરાવવા માટે સિંધ તરફ જાઉં છું. મને આશીર્વાદ આપો, એટલે સુમરાઓ સામે મારો વિજય થાય. ત્યારે આઈ બોલ્યા, ખમ્મા મારા વીરા, ખમ્મા. જા નવગણ, 900,000 લોબડિયાળીઓ તારી રક્ષા કરશે. જા, આ મારા તને આશીર્વાદ છે, તારો વિજય થશે. નવગણે કહ્યું કે આઈ,
મારા માર્ગમાં આવતો હાંકડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે, પરંતુ ચોમાસાના પાણી હજુ સુધી ભરેલા છે, એટલે મારે બીજા માર્ગ જવું પડશે, એટલે મને એની મૂંઝવણ થાય છે. આઈ કહે છે કે વીરા, બીજા માર્ગે ન જતો, તું સીધા જ માર્ગે જજે. સમુદ્ર પાસે પહોંચે ત્યારે તારા પાલા પર એક કાળી ચકલી આવીને બેસશે, તેને તું મારા આશીર્વાદ સમજજે અને બીક રાખ્યા વગર જ તારા ઘોડાને પાણીમાં નાખજે. ઘોડાના પગમાં ધૂળની ડમરીઓ ઉડાડું ને તો માનજે કે આઈ વરૂડી બોલી હતી. આમ આ મારા તને આશીર્વાદ છે. પછી તો નવગણ સમુદ્રમાં થઈ સિંધમાં પહોંચીને પોતાની બહેનને છોડાવી લાવે છે. આવા તો આઈ વરૂડી માના અનેક પરચાઓ છે અને મા દર્શને આવતા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આજે અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.